ભાવનગર શહેરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 22 ઓગસ્ટથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે દેશભરમાં આ ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આસ્થા જોવા મળે છે. આ ગણેશોત્સવ ભાવનગરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અને આસ્થાથી ઉજવવામાં આવે છે. આ ગણેશોત્સવમાં મોટા મંડળો દ્વારા કલાત્મક અને સુશોભિત ડોમ બનાવીને તેમાં ગણેશજીની આકર્ષક મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે વૈશ્વિક મહામારી એવી કોરોના વાયરસને લઈને દરેક ધાર્મિક કાર્યક્રમો અને મેળાવડાઓ પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, ત્યારે આ ગણેશોત્સવમાં લોકો દ્વારા પોતાના ઘરે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને પૂજન કરવું તેવી પ્રશાસન દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. પરંતુ ગણેશજીની મૂર્તિ જે કારીગરો દ્વારા બનાવવામાં આવે છે તે POPની બનાવવામાં આવે છે, તે પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. આજે આપણે લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન કર્યું અને લોકો સુધી પહોંચાડશું પણ કે કઈ રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી શકાય. અને આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા માટે આપણે રેડ સોઇલ, જે આપણે કુદરતી જે લાલ માટી આપણે આવે છે, એનો ઉપયોગ કર્યો છે. અને સાથે સાથે સ્કલ્પચર માટી, જે ગણેશ માટી તરીકે પણ ઓળખાય છે, એનો પણ આપણે ઉપયોગ કર્યો છે. અને આ જ ઇકો ફ્રેન્ડલી ગણપતિને ઘરે વિસર્જન કરવા માટે એમાં જે કુદરતી આપણે જે ખાતર છે, મતલબ ગાયનું જે છાણ આપણે કહીએ છીએ એને, એ ખાતરનો પણ સાથે મિશ્રણ કરીને આપણે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સર્જન કર્યું છે. અને આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે ભવિષ્યમાં આપણી બાપાના કૃપા આપણી સાથે રહે એ માટે આપણે વિસર્જન કરીએ એની પહેલા આ ઇકો ફ્રેન્ડલી ગણપતિમાં આપણે એક બીજ મૂકેલા છે, એટલે એ બીજ આપણને ફૂલ છોડ સ્વરૂપે આપણને મળી રહેશે. ત્યારે ભાવનગર શહેરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ કઈ રીતે બનાવવી અને આ પર્યાવરણને નુકસાન ન પહોંચાય તે રીતે ગણેશજીની મૂર્તિ બનાવવા માટેનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ વર્કશોપનું ઓનલાઈન દ્વારા પણ લોકોને માહિતી મળે તે માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જયભાઈ, ખૂબ સરસ આપણને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવ્યા, કઈ વસ્તુનો એમાં ઉપયોગ કરવાનો છે એ પણ આપણી સાથે એમને વાત શેર કરી. આ તમામ એક કલાકનો જે આખો વર્કશોપ છે એ અમારે લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર અથવા KRCSC ભાવનગર યુટ્યુબ ઉપર પણ આપ લાઈવ એને નિહાળી શકો છો. વેબસાઇટ ઉપર પણ એની લિંક આપી દેવામાં આવી છે. આપ સર્વે વેબસાઇટ નો ઉપયોગ કરો છો અને એના થ્રુ પણ તમે આ માહિતી મેળવી શકો છો. આ વર્કશોપના અંતે હવે આપ આપના ઘરે ગણપતિ બનાવશો અને બેસાડશો, ત્યારબાદ એનું વિસર્જન કરશો. વિસર્જન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવાનું છે અને એ વિસર્જનનો વિડીયો તમારે અમારી સાથે, વિડીયો અથવા બે ફોટોગ્રાફ્સ અમારી સાથે શેર કરવાના છે, જેને આધારે અમે પર્યાવરણ મિત્ર એવું એક સર્ટિફિકેટ, જે વ્યક્તિ અમારી સાથે યોગ્ય પદ્ધતિથી આપણે વિસર્જન કર્યું છે એમને અમે પ્રમાણપત્ર આપીને એમને બિરદાવીશું. આ ઉપરાંત ઘણી બધી માહિતીઓ, ઘણા બધા કાર્યક્રમો અમારા સતત અમારી વેબસાઇટ ઉપર આવતા રહે છે, તો આપ સર્વે મિત્રો એમને નિહાળતા રહો, અમારી સાથે આવી રીતે જોડાતા રહો.